हेलो स्टूडेंट्स, हेलो, गुड मॉर्निंग ऑल ऑफ यू। केम छो बधा? मजामां? तबियत पानी सारा? चलो धोरण 11 कॉमर्स स्टेटिस्टिक्स आपणे लोकोए कॅल्क्युलेशन नी रीते विषमता गोठवा माटेना दाखला स्टार्ट करेला, बराबर। जेनी अंदर આપણે લોકોએ દાખલો પહેલો, બીજો અને ત્રીજો સ્વાધ્યાય 5.1 નો કમ્પ્લીટ કરેલો। હવે આગળ વધીએ તો દાખલા નંબર 4 જોવાનો છે। રેડી? ચાર ચોથો દાખલો હોમવર્કમાં આપેલો હતો, દાખલા નંબર 5। બધા ઉપર ટેક્સ્ટબુક ઓપન કરો। દાખલા નંબર 5 શું કહે છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ 38 કંપનીઓના વાર્ષિક ઘસારાની રકમ ને લગતી છે, તો 7, 9, 10, 11 થી 20, 21 થી 24, 25 થી 36 કંપનીઓની સંખ્યા 2, 3, 4, 7, 12 અને 10 એ મુજબની છે, બરાબર। તો આ માહિતીનો ઉપયોગ કરી કાલ્ક્યુલેશનની પદ્ધતિથી વિષમતા અને વિષમતા શોધો અને વિષમતાનો પ્રકાર જાણો, એટલે ધન વિષમતા કે ઋણ વિષમતા। હવે જો બાળક આપણે વિષમતા કે વિષમતા ગોતવા માટે પહેલા નક્કી કરવું પડે કે બહુલક ગોતી શકાય એમ છે કે નહીં, ભાઈ અહીંયા નથી પોસિબલ। કારણ કે પેલા અવલોકન અને આવૃત્તિ છે, પેલા ત્રણમાં, પછીના ત્રણમાં વર્ગ અને આવૃત્તિ છે, એનો મતલબ કે મિશ્ર આવૃત્તિ વિતરણ છે। યાદ રાખવું કે જ્યારે વર્ગની વર્ણનમાં એક સરખી ન હોય ત્યારે પણ બહુલક ના મેળવી શકીએ, અને મિશ્ર આવૃત્તિ વિતરણ હોય ત્યારે પણ બહુલક ના મેળવી શકાય। ઓકે, ત્યારે બહુલક મેળવી શકીએ નથી તો તમારે મધ્યસ્થ ગોતવો પડશે। ઓકે, તો સૌથી પહેલા ટેબલ બનાવીએ તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ। તો શું આપેલું છે? ઘસારાની રકમની અંદર 7, 9, 10, 7, 9, 10, 11 થી 20, 21 થી 24 અને 25 થી 36। ઓકે, ચાલો રેડી કરીએ। ત્યારબાદ આપેલું છે કંપનીઓની સંખ્યા, જેને કેસો આપેલો એફ આઈ 2, 3, 4,
बे त्रण चार सात बार दस सात बार अने दस और सौथी पहला बाळको आपणे लोकोए विषमता गोतवानी छे तो एवा एस के बराबर थ्री इंटू एक्स बार माइनस एम एक्स बार पण गोतवो पड़े एम पण गोतवो पड़े विषमता माटे आ ना छेद मां एस એટલે પ્રમાણિત વિચલન પણ ગોતવું પડશે એટલે અહીંયા ગોતવો પડશે તમારે મધ્યક મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન ઓકે તો સૌથી પહેલા આપણે અહીંયા તમને સૂત્ર યાદ દેવડાવું જરા તો સૌથી પહેલા ગોતવો પડશે મધ્યક મધ્યક નું સૂત્ર છે x बार बराबर सिग्मा f i x i छेद मा n बराबर मिश्र आवृत्ति विकलन छे तो आ रीत નો ઉપયોગ કરવાનો f i x i પણ f i છે આપણી પાસે આની x i નથી ગોતવી પડશે તો એના પછીની કોલમ બનાવશું આપણે લખો f i x i f i x i उपयोग कर त्यार बाद मध्यस्थ गोतवा माटे एक नी एक कोलम सी ए फाय के सी ए गमे ते लखी शको चलो आ टेबल रेडी करिए जवाब 270
30.5 गुणिया 13 करो जवाब सॉरी 10 छे ये फाइव 10 छे ओके 30.5 गुणिया 10 करो એટલે આવે જવાબ 305 ચાલો પત્યો ઓકે આ એફ આઈ એક્સ આઈ મળી ગઈ ઓકે હવે આપણે એ સૂત્રમાં જરૂર છે સિગ્મા એફ આઈ એક્સ આઈ ના ટોટલ ની તો આ સિગ્મા એફ આઈ એક્સ આઈ નો ટોટલ થાય છે 764.5 764.5 38 તો જવાબ આવે તમારી પાસે 20.12 અરે આ એફ આઈ એક્સ નો સ્ક્વેર રૂટ લે પ્રમાણે ઇન્ટરનલમાં કામ લાગશે અધિક મધ્યસ્થ ગોતવાનો કોણ છે ઓકે ચાલો અને સીએફ પણ ગોતી દે એફ આઈ એક્સ નો સ્ક્વેર એફ આઈ એક્સ આઈ ગુણ્યા એક્સ આઈ એટલે કે સ્ક્વેર કોની ઉપર છે એક્સ આઈ ની ઉપર છે 14 ગુણ્યા 7 કરવાના છે એટલે 14 27 ગુણ્યા 9 એટલે 243 40 ગુણ્યા 10 400 બહુ અઘરો ગુણાકાર હતો કેલ્ક્યુલેટરમાં કઈ હશે ઘણા લોકો 108.5 ગુણ્યા 15.5 એટલે 400 સોરી 1681.75 270 ગુણ્યા 22.5 એટલે 6075 305.30.5 એટલે 9302.50 9302.5 કયો કે 50 કે બે એક સરખું જ કહેવાય અને આનો ટોટલ આવે છે સિગ્મા એફ આઈ એક્સ આઈ નો સ્ક્વેર બરાબર 17800.25 ચાલો હવે સીએફ સીએફ કોની ઉપરથી મળે તો કે એફ ઉપરથી મળે બીજા એફ ને બે ના બે બે વત્તા ત્રણ પાંચ પાંચ વત્તા ચાર નવ નવ વત્તા સાત સોળ સોળ ને બે અઢાર અઢાર ને દસ અઠ્યાવીસ ને દસ 38 આ બંને મેચ થવા જ જોઈએ તો જ દાખલો સાચો બાકી હળા હળકો ચાલો હવે આપણે જોઈશું મધ્યસ્થ વર્ગ ચલો સૌથી પહેલા અહીંયા હેડિંગ આપીએ મધ્યસ્થ એના માટે પહેલા લખશું મધ્યસ્થ વર્ગ બોલે તો એમ વર્ગ બરાબર એન પ્લસ વન બાય ટુ ન થાય બટ એન બાય ટુ મૂ અવલોકન સીએફઆઈમાં જોતા જે વર્ગ આવે તે વર્ગ બરાબર એન બાય ટુ એન કેટલો કે 38 38 ભાગ્યા 2 એટલે 14 મૂ અવલોકન સીએફઆઈ માં જોતા ભાઈ 14 શેમાં આવે તો કે 16 માં આવે એની સામેનો વર્ગ 11/20 હવે તેથી એમ વર્ગ બરાબર 11/20 આ મળ્યો એમ વર્ગ 11 થી જોચો છે 38 ભાગ્યા 2 સોરી 19 થાય 19 થી મારા તો 28 માં તો 21 થી જોઈ છો ભૂલથી મિસ્ટેક ઠંડી લાગી ગઈ ઓકે થાકી પહેલી રીતે તો ઠંડી લાગી ગઈ થાકી પહેલી રીતે ઠંડી લાગે ઓકે ચલો આગળ વધીએ તો હવે મધ્યસ્થનું સૂત્ર અહીંયા લખીએ
m बराबर a प्लस n बाय टू माइनस सी एफ अपॉन a गुणिया c। सौथी पहला बड़ी वस्तु नक्की करी आपने के लिया l बराबर 21 थी 24, जो अहीं 21 छे, 21 थी 24 आ वर्ष्यो अहीं 21 छे पर आगळ 20 छे, तो शुं जवाब आवशे के l बराबर 21 प्लस 20 भागा 2 એટલે 20.5। रेडी, यहाँ बात n बाय 2 आपके पास छे 19 14 में सॉरी गलती मिस्टेक आ गई। ओके, यहाँ बात cf, cf कई तो मध्यस्थ वर्ग की आगरना वर्ग की अहियां थी अहियां जाए 100। f कई हो तो मध्यस्थ वर्ग नो એટલે કે 12। ओके, અને c ચાલો 21 થી 24 એટલે 21 એ અહીંયા આગળ કે નથી એટલે 21 એ ગણવાના 24 નીચે કે એટલે 24 એ ગણવાના એટલે 21 22 23 અને 24 એટલે 4। તમામ વસ્તુઓને સૂત્રમાં કિંમત મૂકીએ તો l કેટલો આવ્યો છે તો કે 20.5 પ્લસ n બાય 2 19 માઇનસ cf કેટલી છે તો કે 16 છેદમાં f કેટલો હતો તો કે 12 ગુણ્યા c તો કે 4। હવે બધું રેડી, 20.5 જશે તે પ્લસ 19 માઇનસ 16 17 18 19 3 વધે 4 તેરીને 12 અહીંયા 12 વાહ ભાઈ વાહ 20.5 પ્લસ 1 m बराबर जवाब आ 21.5। પત્યો મધ્યસ્થ પૂરો હજી પૂરો નથી, હજી માં બધું જે તમને દેખાય છે લખેલું મોકલે વિસ્તૃત સક એટલે આપ છે કે આ કોલેજ નું અકાઉન્ટ છે બરાબર, જેમ તમારા અકાઉન્ટ આવે કોલેજ માં બી અકાઉન્ટ આવે। ચાલો હવે આપણે ગણશું પ્રમાણિત વિચલન। એટલે s s નો સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા fi xi નો સ્ક્વેર છેદમાં n માઇનસ કૌંસમાં સિગ્મા fi xi છેદમાં n આખા કૌંસનો વર્ગ આ રીતનું છે। ઓકે, જસ્ટ અ સેકન્ડ, ઓકે ચાલો વર્ગમૂળમાં સિગ્મા fi xi નો સ્ક્વેર કેટલો છે તો કે 17800.25 ના છેદમાં n 38 માઇનસ સિગ્મા fi xi 764.5 ના છેદમાં n 38 આખા કૌંસ નો વર્ગ। તો અહીંયા આગળ વધીએ, વર્ગમૂળમાં 17800.25 ભાગ્યા 38 કરીએ એટલે 468.43 468.43 માઇનસ 764.5 ભાગ્યા 38 એટલે 20.12 468.43 જેસે થે માઇનસ
20.12 નો વર્ગ કરો એટલે 404.81 અને e બંનેની બાદબાકી કરો એટલે વર્ગમૂળમાં 63.62 આવે 63.62 અને એનું વર્ગમૂળ કરો એટલે s બરાબર જવાબ આવે 7.58 સૂત્ર 3 × x̄ − n 3 ના 3 x બાર હતો આપણી પાસે 20.12 નહીં મળ્યો તો 2012 નહીં માઇનસ m તમે લખ્યું હતું ઓકે m કેટલો મળ્યો તો 21.5 3 ના 3 બંનેની બાદ બાકી કરીએ એટલે −1.38 ગુણ્યા 3 કરીએ એટલે જવાબ આવે −4.14 હવે આપણે ગોતવાની છે વિષમતા વિષમતા યાની કે જે 3 × x̄ − n ના છેદમાં s ચાલો 3 × x̄ − n ની વેલ્યુ મળીએ જો આપણે 3 × x̄ − n એટલે s કે થાય તો આમ લખી શકાય કે નહીં ભાઈ મતલબ સીધે સીધો લખી આમ તો લખી શકાય શું કામ ના લખી શકાય s કે ના છે માઇનસ આ s s નો ઉડાડતો હોય s કે કેટલો મળ્યો −4.14 x કે ઓછું થાય છેદમાં s s નો મળ્યો તો આના હાટુ થઈને જ આપણે ગોઈ તો રાવડી લખ એટલે જ કહી દે રાવડી લખ ને એક કોલ રાખી 7.58 ચલો બંને નો ભાગાકાર કરીએ એટલે −0.52 ને વર્ગમૂળ કરવાનું કીધું હોય વિષમતાનો જવાબ કેટલો આવ્યો માઇનસ વિષમતાનો બે કેવો આવ્યો માઇનસ તો આપેલ આવૃત્તિ વિતરણ કેવું છે ઋણ વિષમ છે એમ કહી શકાય ઋણ વિષમ છે રેડી સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે લોકો આગળ વધીએ ઓકે ચલો ડન આગળ વધીએ સાહેબ કે અડધી કલાક તો થવા એ તો આપણે ટૂંકો દાખલો કરીશું ને બરાબર ગયા વખત જેમ ઓકે હવે લાઈન કાઢીએ વિભાગ સી માં 5 નો 5 C5 એક આવૃત્તિ વિતરણ ની વિષમતા SK = −2.8 તેનો બહુલક 48.8 બહુલક એટલે MO 48.8 તો મધ્યક ગોતો હાલ ભાઈ
48.8 તો 48.8 માઇનસ 2.8 બરાબર x બાર 48.8 માં 2.8 જાય એટલે જવાબ આવે 46 આ તેથી x બાર બરાબર 46 બહુ મોટો લાગ્યો ઓકે હવે સાતમો થઈ ગયો આપણે લોકોએ 14મો કરેલો બરાબર ના 14મો નથી કરેલો નથી કરવાનો હમણાં વિભાગ ડીમાં જોઈએ કંઈ થાય એવું હોય ડિઝીઝ હોય એવો એકાદો કરી નાખીએ હા છે વિભાગ ડીમાં પાંચમો દાખલો વિભાગ ડીમાં પાંચમો શું કહે છે નીચેમાંથી કઈ સમષ્ટિ સંમિતતાની વધુ નજીક છે ઓકે સંમિતતાની વધુ નજીક ગોતવા માટે તમારે વિષમતા ગોતવો પડે યાદ રાખજો સંમિતતાની વધુ નજીકતા ચેક કરવા માટે શું ગોતવું પડે વિષમતા ગોતવો પડે હવે એમાં સમષ્ટિ એ આપેલું છે વિભાગ ડી નો દાખલા નંબર 5 સમષ્ટિ એ એટલે કે એ ગ્રુપ હું આપેલું છે જોઈએ એક્સ બાર 56 એમ ઓ સાઈન એસ 24 હાલો સૂત્ર મૂકીએ જે બરાબર એમ ઓ આપેલા છે એટલે ઉપાધિ નથી એક્સ બાર માઇનસ એમ ઓ છેદમાં એસ એક્સ બાર કેટલો હતો કે 56 માઇનસ 60 છેદમાં એસ કેટલો હતો કે 24 હાલો 56 માઇનસ 60 માઇનસમાં જવાબ આવશે માઇનસ 4 ના છેદમાં 24 4 ભાગ્યા 24 એટલે માઇનસ 0.17 હાલો હવે એવી રીતના સમષ્ટિ બી એમાં આપેલું છે એક્સ બાર બરાબર 56 એમ આપ્યો છે ભાઈ એનો મતલબ બહુલક સ્પષ્ટ નથી 60 એસ બરાબર 30 માર્ક થોડી આવી ગઈ છે જોઈ લઈએ ચાલો જે બરાબર સૂત્ર મૂકીએ 3 × x̄ - m ના છેદમાં એસ 3 ના 3 એક્સ બાર કેટલો 56 માઇનસ એમ 60 ના છેદમાં એસ 30 તો 3 ના 3 56 માઇનસ 60 એટલે માઇનસ 4 ના છેદમાં 30 અને 10 3 30 3 3 11 માઇનસ 4 ભાગ્યા 10 કરીએ બરાબર એટલે જવાબ આવે માઇનસ 0.4 જેની સંમિતતા ઓછી હોય ને જવાબ ઓછો આવે ને તો 0.4 ઓછો કહેવાય કે 0.1 ઓછો કહેવાય કે 0.17 ઓછા કહેવાય કે 0.40 ઓછા કહેવાય 0.17 તો સમષ્ટિ એ સંમિતતાની વધુ નજીક છે કહી શકાય
समष्टि ए सम्मिततानी वधु नजीक छे જેનો જવાબ ઓછો બરાબર એટલે કે નાનો 40 કરતા 70 નાના કહેવાય એટલે સમિષ્ટાની વધુ નજીક છે એમ કહી શકાય ઓકે ચલો બધું સ્ક્રીનશોટ ફાઈલ લો બધા ઓકે અને કંઈ બી ન સમજાવવું હોય તો કોઈ કે મેસેજ કરીને પૂછી લેજો બેસ્ટ ઓફ લક